कोरोना के समय में कई स्कूलों की लापरवाही सामने आई है। अब स्कूलों के बाद ट्यूशन क्लास की लापरवाही भी सामने आ रही है। क्या है पूरा मामला, आइए देखते हैं इस रिपोर्ट में। सूरत शहर के पाल क्षेत्र में आयकर कार्यकाल के सामने उत्प्रेरक ट्यूशन वर्ग के प्रशासकों ने अभिभावकों से मोटी फीस ली। ट्यूशन वर्ग द्वारा 9वीं कक्षा के लिए 2600 रुपए शुल्क जमा करने के बाद उत्प्रेरक के व्यवस्थापक बच्चों ने केवल ऑनलाइन शिक्षा के नाम पर शिक्षकों के वीडियो रिकॉर्ड किए हैं। कई शिकायतें थी कि ये वीडियो डाउनलोड भी नहीं किया गया था। कई शिकायतें कई माता पिता द्वारा की गई थी कि उनके बच्चों इस पद्धति को नहीं समझते। हालांकि व्यवस्थापकों ने इस पर कोई ध्यान नहीं दिया और अतिरिक्त 10,000 शुल्क की मांग की। माता पिता को छूट देने का भी प्रलोभन दिया गया यदि वे 3 वर्ष के शुल्क के साथ भुगतान करते हैं, जिससे कहीं अभिभावकों ने 3 साल के साथ शुल्क का भुगतान किया। 3 साल के शुल्क का भुगतान करने के बाद भले ही वे शिक्षण नहीं दे रहे थे, उनके द्वारा शुल्क को खाते से काट लिया गया था। अभिभावकों ने प्रशासकों को द्वारा आगे शिकायत करने पर भी फोन उठाना बंद कर दिया। इस वर्ग का मुख्य कार्यकाल घर के अंदर ही है और यह शिक्षक अदाजन कार्यकाल से संपर्क करते हैं। ऐसे असाधारण जवाब देते हैं कि हम इसके बारे में क्या नहीं कह सकते, और कारण माता पिता की लगातार शिकायत है। यहाँ तक कि अनुभवी शिक्षक जो या कक्षा छोड़कर यहाँ से चले गए, अब शिक्षक के नाम पर केवल 1-2 शिक्षक हैं। इसलिए यहाँ पीड़ित के माता पिता द्वारा यह आरोप लगाया गया कि उनके साथ गलत व्यवहार किया गया है, और माता पिता द्वारा एक गंभीर आरोप लगाया गया कि इन कक्षाओं द्वारा बच्चों की शिक्षा के साथ छेड़छाड़ की गई है। नमस्कार, मारू नाम गीता जागृत अग्रवेदी छे। मारो छोकरो 9th स्टैंडर्ड में भणे छे। એને કેટેલાઇઝર ક્લાસીસ માં મેં 8, 9, 10 ત્રણ ક્લાસ માટે ફી ભરી હતી। 8th સ્ટાન્ડર્ડ એ લોકોએ વ્યવસ્થિત કરાયું અને એ લોકોએ ત્યારે જ્યારે અમારી પાસેથી ચેક પેમેન્ટ ને બધું લીધું હતું ત્યારે આખો સ્ટાફ અવેલેબલ હતો, અને ચેક પેમેન્ટ અમે સુરત બ્રાન્ચમાં જ કર્યું છે અને અમે લોકો અત્યારે ત્યાં જ ઊભા છીએ। લોકડાઉન લાગ્યું, 9th સ્ટાન્ડર્ડમાં છોકરો આવ્યો, એમણે અમને કઈ છોકરાઓને ભણાવ્યું નથી, ખાલી એક નાના નાના વિડીયો મોકલતા હતા જે છોકરાઓને બિલકુલ સમજમાં નથી આવ્યા। અમને કોઈ મેસેજીસ પણ નહોતા મોકલતા, એટલે અમે લોકોને કમ્પ્લેન કરી કે અમારા છોકરાને કંઈ સમજાતું નથી, તમે કેવી રીતે કરાવો છો। પછી NTSC ગુરુ જે એક એપ્લિકેશન છે એના માટે અમે લોકોએ અપ્લાય કર્યું, એમાં અમે લોકોએ અલગથી ફી ભરી હતી, એટલે એમાં અમારો છોકરો ભણતો હતો તો બી કહીએ ને એવું ભણાયું નહીં બરાબર, અમે સેટિસ્ફાઈડ નહોતા, એટલે 10th સ્ટાન્ડર્ડમાં અમારે મૂકવું નહોતું, એટલે અમે અહીંયા ફેબ્રુઆરીમાં અહીંયા કમ્પ્લેન કરવા પાછા આવ્યા। અમે ફોન કરીએ તો લોકોના બધાના મોબાઈલ અહીંયાના જે નંબર છે બધા સ્વિચ ઓફ છે, અત્યારે પણ તમે ટ્રાય કરશો એ લોકોના નંબર બધાના સ્વિચ ઓફ આવશે। આમ અમારા જેવા કેટલા બધા પેરેન્ટ્સ આવીને અહીંયા કમ્પ્લેન કરી ગયા છે અને બધાને એક જ વસ્તુ કીધી છે એમણે કે તમે પહેલાં એવા પેરેન્ટ્સ છો કે તમે અમને કમ્પ્લેન કરી છે, એવા બધા જ પેરેન્ટ્સને આવી રીતે જવાબ આપવામાં આવ્યા છે। અને અમે 5 થી 6 જણા ભેગા થયા છે અહીંયા, અને અત્યારે સ્કૂલમાં પરીક્ષા ચાલુ હોવાના કારણે અમુક પેરેન્ટ્સ આવી નથી શક્યા। અમે લોકોએ અરજી કરી, અમને 10મું અમને નથી કરાવવું કન્ટિન્યુ, 10મા ધોરણની ફીસના ચેક પણ અમારા એ લોકોએ ક્લિયર કરી નાખ્યા છે, બધા પૈસા એમણે લઈ લીધા છે અને આપવાની હવે તૈયારી નથી। 2 ફેબ્રુઆરી અમે એમને અરજી કરી હતી કે આ અરજી મોકલાવું છું, અમને ડીએક્ટિવેટ કરાવું છે તો પૈસા આપો, તો છેતરપિંડી જ કરી કહેવાય। 1,22,000 ફી હતી અમારી, એ તો ફી ભરવાવાળા તો બહુ બધા પેરેન્ટ્સ હતા, આપણે કહીને 40 જેટલા સ્ટુડન્ટ તો હશે જ લગભગ એ ક્લાસમાં, અને અમને નથી કરાવવું તો અમારી ફીસ, અમારી માંગ છે અમારું રિફંડ આપો, અને બાકીના પેરેન્ટ્સને અમે કહેવા માંગીએ છીએ કે જેની સાથે આ છેતરપિંડી થઈ છે પ્લીઝ તમે લોકો સામે આવો અને આહવાન કરો। આવી રીતે તો કેટલા પેરેન્ટ્સના પૈસા એમણે ડૂબાવ્યા છે, વાત પૈસા ડૂબાવવાની નથી, છેતરપિંડીની છે। અમારા છોકરાઓનું ભવિષ્ય આજે દાવ પર લાગ્યું છે, 10મામાં આવશે મારા છોકરાઓ શું ભણશે, 9મો તો પાયો કહેવાય ને, 9મામાં તમારા છોકરાઓને જો કંઈ ભણાવ્યું નથી તો તમારી જવાબદારી હતી કે 3-4 મહિનામાં તમે આખું સિલેબસ કમ્પ્લીટ કરાવો, તમે એ કર્યું નથી કશું, ખાલી તમારા જે ડાઉટ્સ છે એ ક્લિયર કરો, અને અમારી પાસે